વિક્રમ, એનટીપીસી સાથે શરૂઆત કરીએ તો એનટીપીસી ગ્રીન એનર્જીમાં લઘુમતી હિસ્સા વેચાણ માટે 13 બોલી આવી છે અને એનટીપીસી ગ્રીનની અલગથી એક લિસ્ટ થવાની યોજના છે. કેનેડિયન પેન્શન ફંડ સાથે એનઆઈએફ, પેટ્રોનાસ, બ્રુકફિલ્ડે બોલી અહીંયા લગાવી છે અને એનટીપીસી ગ્રીને એનર્જીની 2000 કરોડની ઇક્વિટી દ્વારા ભેગા કરવાની, એકત્ર કરવાની અહીંયા યોજના છે અને કંપનીમાં 5% થી 26% હિસ્સો જે છે એ વેચવાની પણ યોજના છે. હાલમાં કંપનીની 1500 મેગાવોટની ક્ષમતા છે. 4000 મેગાવોટ માટે ભવિષ્યમાં આ કંપની આવશે અને 3 વર્ષમાં 10000 કરોડની એસેટ મોનેટાઇઝેશન કરવાની પણ કંપનીની યોજના છે. એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ જે છે એ નિપકોને લિસ્ટ કરવામાં આવશે અને એનટીપીસી નોન કોર એસેટ વેચશે, સાથે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પણ હિસ્સો વેચશે. તો આજે એનટીપીસી પર રહેશે ખાસ ફોકસ. સાથે એસઆઈએસ લિમિટેડ પર નજર કરી લઈએ તો ઓસ્ટ્રેલિયામાં સેફ્ટી ડાયરેક્ટ સોલ્યુશનમાં 85% હિસ્સો જે છે એ કંપનીએ ખરીદ્યો છે. એસઆઈએસ લિમિટેડ ઓસ્ટ્રેલિયા ગ્રુપ દ્વારા હિસ્સો ખરીદ્યો છે અહીંયા અને ક્રિટિકલ રિસ્ક મેનેજમેન્ટ, મેડિકલ અને ટ્રેનિંગ સર્વિસ કારોબાર પણ છે. આનાથી એસઆઈએસ ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી ઇમરજન્સી સર્વિસ પ્રોવાઇડર બનશે. તો આના પર પણ ખાસ ફોકસ. નેક્સ્ટ કાઉન્ટર રામકો સિસ્ટમનું છે. કંપનીની સબસિડરી આરએસડીએસઆઈ પાસેથી જીએએસઆઈ સેવા લેશે અને સાથે ડ્રોન સિસ્ટમ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વની અગ્રણી છે આ કંપની અને જીએએસઆઈ રામકો સિસ્ટમ પાસેથી ઈઆરપી અને એમઆરઓ સેવા પણ લેશે. સ્કાય ગાર્ડિયન અને ગ્લોબલ સપોર્ટ સોલ્યુશનમાં પ્રોગ્રામમાં કામ કરશે કંપની. તો આના પર પણ આજે ખાસ ફોકસ રાખવાનું છે. અને છેલ્લે જીએમઆર અર્બનના કાઉન્ટર પર નજર કરી લઈએ તો કંપની 3000 કરોડનું ફંડ એકત્ર કરશે. સિક્યોરિટીઝ ક્યુઆઈપી એફસીસીબી મારફત ખાસ કરીને આ ફંડ રેઇઝિંગ એક્ટિવિટી કરવામાં આવશે. તો આ તમામ કાઉન્ટર્સ પર રહેશે ફોકસ.